મરી મસાલાના પાકોમાં અને ખાસ કરીને શિયાળુ પાકોમાં આપણે પરંપરાગત પાકો તો વાવતા જ હોય છે ખેડૂત મિત્રો વરિયાળી છે જીરું ઈસબગુલ સુવા ધાણા મેથી અષાળીઓ આવા પાકો તો આપણે વાવતા જ હોય છે પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી આપણા વિસ્તારમાં સારી એવી પકડ છે તે અજમાનો પાક પણ જમાવી રહ્યો છે અમારા મિત્ર અને અમારા ખાસ નજીકના ફ્રેન્ડ છે તેવા તાલુકાના દરડી ગામના મોહિતભાઈ દર વર્ષે વાવેતર છે તે અજમાનું કરે જ છે અત્યારે આપણે ખુદ મોહિતભાઈને જોઈ રહ્યા છીએ કે તેમણે વિડીયો છે તે મોકલી આપ્યો કે પરાશરા અજમાનું વાવેતર છે તે મેં બે દિવસ પહેલા કરી દીધું હતું અને અત્યારે અમે પિયત છીએ તે આપી રહ્યા છીએ ખાસ કરીને ખેડૂત મિત્રો મોવિદભાઈ છે તે પાંચ વીઘામાં દર વર્ષે શિયાળુ ઋતુમાં અજમો છે તે વાવતા જ હોય છે પરંતુ મોવિદભાઈની જે અજમાની ખેતી પદ્ધતિ છે તે ખરેખર જાયણા જેવી છે કોઠા સૂઝથી સારી એવી સફળ ખેતી છે તે કરી જાણે છે ખાસ કરીને આપણે અત્યારે જોઈ રહ્યા છીએ કે પાંચ વીઘાનો અજમો છે તે મોવિદભાઈએ વાવેલો છે અને વીઘે માત્ર ચારસો ગ્રામ બીજ છે તે વાવેલું છે અને રાસાયણિક ખાતર છે તે મોહિતભાઈએ કે ડીએપી ખાતર છે તે પાંચ વીઘામાં એક થેલી જે આપણે પચાસ કિલોની જે બેગ આવે ડીએપી ખાતર એ પાંચ વીઘામાં એક જ થેલી છે તે પાયામાં વાવેલું છે ખાતરોનો કાર્યક્ષમ રીતે ઉપયોગ કરી સારામાં સારું ઉત્પાદન અમારા વિસ્તારમાં મોહિતભાઈ છે તે અજમાનું લઈ રહ્યા છે ખાસ કરીને અડતાલીસના ના પાડી અમારા વિસ્તારમાં કપાસનો જે ચાસ હોય અડતાલીસ ઇંચના ગાળે તેવી જ રીતે મોહિતભાઈ ઘણા ખેડૂત મિત્રો છે તે ટ્રેક્ટર થી ઓટોમેટિક મદદ મદદથી પણ વાવતા હોય છે પરંતુ મોહિતભાઈ જેવા કે જે કોઠા સુજ થી સરસ મજાનો ઉગાવો મળી રહી તેવી જ રીતે હાથેથી વેરીને ચાસમાં અજમાના બીજ છે તે હાથેથી છૂટા હાથે વેરીને સારામાં સારો ઉગાવો પણ મેળવે છે અને મોહિતભાઈ પણ માસ્ટર રહી ગયા છે અજમાની ખેતીના સારા એવા જાણકાર પોતે હોય ખેતી ખર્ચ છે તે અજમાના પાકમાં ઘણો બધો બચાવી જાણે છે આવી જ રીતે મોહિતભાઈ છે તે અત્યારે આપણને કીધું કે પરાશરાભાઈ અમારી ચેનલે સંપર્ક કર્યો તો માહિતી આપવી મોહિતભાઈએ કે અમે પરાશરાભાઈ બે અપિયત છે તે આવી રીતે છૂટા એટલે કે રેડ છે તે આવી રીતે ધોરિયા પદ્ધતિથી પાય આપી દે છે પરંતુ પછી તે જ ધોરિયામાં અજમાનો સારો ઉગાવો મળી જાય ત્યારબાદ અમારે ટપક પદ્ધતિ છે એટલે અમે ટપકની નળી વડે પિયત છે તે આપી છે ટપક પદ્ધતિ અપનાવેલી હોવાથી પાણીનો પણ સારો એવો કરકસર બચાવ છે તે મોહિતભાઈ કરી જાણે છે બે જ પિયત એટલા માટે આપે છે કે મોહિતભાઈ કે ઉગાવો છે તે આપણને સારો મળે કારણ કે ટપક છે આપણે સવા ફૂટ દોઢ ફૂટ એવી રીતે હોય તો જ્યાં વધારે પાણી પડતું હોય ત્યાં જ ઉગે અને અજમો છે તે ચાસમાં લાગઠ વાવેલો હોવાથી બે પિયત છૂટા આપી દે છે એટલે આપણને સારો એવો ઉગાવો પણ મળે છે ખાસ કરીને મજાની વાત તો ખેડૂત મિત્રો એ છે કે ઘણા ખેડૂત મિત્રો હાથેથી બિયારણ વેરી દઈએ છતાં પણ સારામાં સારો ઉગાવો છે તે મેળવતા હોય છે કારણ કે હાથેથી વેરેલું બિયારણ છે તે ઉપર રહીએ અને